હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એ હા જયંત, અત્યારે વાગ્યા છે 6:30. બાપ દીકરો બે જણ તૈયાર થઈ ગયા છીએ કે જાય છે સ્કૂલ અને હું જઉં છું બિઝનેસ સ્કૂલ. ભાઈ કેવું મસ્ત ક્યુટ ક્યુટ લાગે ને સવાર તમને. ચલો બેટા બાય. જયમ બે. હા જયમ બે દોસ્તા. જયમ બે કેવા માટે ફાઇનલી અત્યારે હું અમદાવાદ પહોંચી ગયો છું. 11મો માળ છે અને આ એક વખત હું અહીંયા આગળ ઓફિસ આવ્યો હતો, પરંતુ અને જો અહીંયા આગળ ચા પીવાની કેવી મજા આવે. મસ્ત વાતાવરણ છે, ખાલી નીચે જોઈએ જોઈને આમ ચક્કર આવી જાય. અને આજે જોગાનું ચોક એવું થયું કે હું મહેસાણાથી નીકળતો હતો એટલે અમુક ટાઈમે શું પેસેન્જર બેસાડી લઉં છું, તો 8:30 સુધી મને પેસેન્જર મળ્યા અને 8:30 મને એકા પેસેન્જર મળી, એકા પેસેન્જર મળી બરાબર. અમને મને ખાલી કીધું કે મારે 8:30 જવું છે, બધું લડો ને તો બેસાડી દઉં બરાબર. 8:30 બેસાડ્યા પછી વાતમાંથી એવું ખબર પડી કે અમને જવાનું છે સ્નેહ દેસાઈના પ્રોગ્રામમાં. કેમ છો? કેમ છો? મજામાં બરાબર. તો સ્નેહ દેસાઈના પ્રોગ્રામમાં અમને પણ જવું, તો મારે કીધું ચલો ભાઈ ભેગા ભેગા આપણે નીકળી જઈએ બરાબર. આ લોકો એ ખુશ થઈ ગયા. પછી અમને અહીંયા આગળ મને કીધું કે 5-10 મિનિટ મારા ઓફિસનું કામ છે, એટલે પછી મેં કીધું કે મૌલિકભાઈને ત્યાં જવાનું છે, પાર્થભાઈને ત્યાં જવાનું, કે હા એના કારણે આપણે અહીંયા ઓફિસમાં મળ્યા. ચલો ભાઈ, એ એરિયા કોણ સા છે? બે બહુ VVIP એરિયા છે. માંડમાં મને એક આવી સરસ મજાનું મારું ફેવરેટ એવો નાસ્તો મળ્યો છે, મેદું વડા ને ઇડલી એક જ નખાય છે. કેટલા લેતો પ્લેટ? કા 30 રૂપિયા. હા હા, ખરેખર સસ્તું કહેવાય છે. સંભાર ના ખવાય, ગજબ છે. આ ભાઈ ખાલી ફોટા જ પાડી રહ્યા છે, પ્યોર સ્વામિનારાયણ છે. કોરું કોરું ખવાય એવું કઈ ના હોય. અને બરોબર ને લાગી તમને ભૂખ, કારણ કે સવારનું તમને ખબર હું નાસ્તો કરતો નથી અને અહીંયા આગળ ઇવેન્ટ બ્રેક છે ને 1:30 વાગે છે બરાબર. બરાબર ત્યાંથી આપણે ભૂખ્યું રહેવાય એવું નહીં. આપણે તો 12 વાગે ટિફિન ખાનારા માના રહ્યા. તમે તો સરસ નાસ્તો કરી લઈએ જુઓ. અને ફેસમાં ઘણું યાર વેલ સંભાળ ને ચાલતું ને. અચ્છા, એ આપણા બોમ્બે સ્ટાઈલ હે ના? હા બોમ્બેમાં આવી તો જ મળે છે. એ કોણ છે? તીખી ચટણી. હા તમે બોમ્બે ના છો ને? હે તમે બોમ્બે ના છો ને? એટલે બોલ્યા લ્યો. ચલો ભાઈ, આ રીતે બધું ઓર્ગેનાઇઝ છે. આપણે ઓલરેડી ટિકિટો બુક કરાવી લીધી છે, તો હવે ખાલી QR કોડ બતાવી લઈ લેવાનું છે. કામ એવું કરો કે સ્નેહ દેસાઈ આપણા જોડે ફોટો પડાવવા માટે આવે. ચલો ભાઈ, સ્માઈલ પ્લેસ. પોતાનું માર્કેટિંગ કરી રહ્યા છે બ્રાન્ડિંગ નું. અહીંયા આગળ છે આપતું સરસ મજા જગ્યા. આપણે અહીંયા પણ આ સાઈડે બેસવું છે. એના ખાલી અહીંયા જે ઝુમ્મર જે ખરા ને એકદમ નેક્સ્ટ લેવલ. કેટલા સરસ મોટા મોટા ઝુમ્મર છે, આખો સેન્ટ્રી હોલ છે. અને 9 વાગે આવી જશે ને તો પેલી ચેક ખેંચી લેવાની. અરે બધું થઈ જશે, હું અહીંથી થોડો ખસી જાય, ભેગી લેવાનું ભેગું, પણ ટેન્શન નહીં લેવાનું. જોરદાર છે ભાઈ. અને 9:30 વાગ્યા છે. આપણે 9 વાગ્યા ટાઈમ આપેલો હતો, આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા હતા. હવે ઇન્વેન્ટ ચાલુ થાય એટલે થોડી ઝલક બતાવીશ. આખું વિડીયો શૂટ હું નહીં કરી શકું.
इंक्रीजेस, हम अपग्रेड होते हैं तो बिजनेस भी अपग्रेड होता है. नाउ आई हैव अ क्वेश्चन फॉर यू गाइस, एंड द क्वेश्चन इज, स्क्रीन के ऊपर बहुत ही अच्छी बात लिखी है, एंड दिस इज अ बुक जो मैं सबको रिकमेंड करता हूँ. और मैं इसलिए बता रहा हूँ दोस्तों कि इट्स ओके, यू नो आप कभी कहीं थे और उसमें से आपने अपना खुद का बिजनेस शुरू किया, इट्स एब्सोल्युटली फाइन एंड आई एम प्राउड ऑफ यू गाइस, राइट. अब जब हम खुद की शुरुआत करते हैं, जस्ट अ क्वेश्चन, जिंदगी तब आसान थी जब एम्प्लॉय थे, जिंदगी अब आसान है जब खुद का शुरू कर. व्हाट डू यू थिंक पहले आसान थी. हमें लगता है कि खुद का शुरू करने से तो काम आसान हो जाएगा, किसी को जवाब भी देना पड़ेगा, किसी के लिए काम भी करना पड़ेगा, बट एक्चुअली चैलेंजेस उसी के बाद शुरू होते हैं. क्योंकि ચલો ભાઈ, અત્યારે રિસર્ચ પડી છે જમવા માટેની, તો હું અત્યારે આવ્યો છું લાપીનો જ પીઝામાં, કારણ કે આવવાનું ત્યારે પહેલાં મેં ફૂડનું બધું ચેક કરી લીધું છે, અને બાજુમાં સરસ મજાનું છે રેસ્ટોરન્ટ, બરાબર. બરાબર 300 રૂપિયા બે છોલે ભટુરી પોલાઈ જશે, લાઈન બહુ લાંબી હતી, અને કેવું ટિફિન બોક્સ હતું, બરાબર, મજા ના આવે, બરાબર. બધું આપડે નીચે આવો તો ના આયા, પછી ફોન આવ્યો વિશાલભાઈ અમે આવીએ તમારા જોડે, ચલો ભાઈ પીઝા ખાઈએ. ચલો ભાઈ પીઝા અમે કર્યા છે કેન્સલ, કારણ કે હું અહીંયા છે ને બધા મસાલા ઢોસા નું મેનુ જોઈ ને આવ્યો તો, સુગંધ જબરજસ્ત આવતી હતી. આઈ સુગંધ મસાલા ઢોસા ખાઈએ એટલે વ્યવસ્થિત પેટ પણ ભરાઈ જાય આપણું બધાનું. ચલો ભાઈ આવી ગયો છે આપણો મસાલા ઢોસો, વજન તો કઈ લાગતું નહી, છ કે નહીં તો મસાલો, હા જોડે છે સંભારો. દૂસરી ચટણી આવતી ને, હા ચલો ભાઈ 3-4 પકડી દો. કેમ જુઓ, શું જુઓ છો? હા હા મળશે જ ને, ચટણી તો મફત ના મળે. હા હા જો આવી ગયું ને એક્સ્ટ્રા. ચલો ભાઈ આવો મસ્ત મસાલા ઢોસા, ખાલી જસ્ટ 5-6 મિનિટમાં પૂરા કરવાના છે, કારણ કે ત્યાં ફોટો સેશન ચાલુ થઈ છે. દક્ષિણાયણ બહુ મસ્ત આઈડિયા છે, મજા આવી ગઈ મસાલા ઢોસા ખાવાની. ફાઇનલી હવે અત્યારે સત્સંગ ચાલુ થઈ રહ્યું છે, હવે અત્યારે અમન ગુપ્તા આવી રહ્યા છે જે બોટ કંપનીના ઓનર છે, અને બધી બધા લોકો આવી ગયા છે, અને અમારી ટીમ પણ આવી ગઈ છે. કપિલ શર્મા કપિલ શર્મા
પ્રેશર ઓર બેટર ના જાય રાઈટ વાય પ્રેશર મત લેના નોર્મલ ફીલ ના એક્સપેક્ટેશન ઝીરો કરકે ચલના બટ ઇઝ અ સેકન્ડ ટાઈમ આઈ મીટિંગ સે ભાઈ એન્ડ યુ નો પહેલા વાર મેં કેલા લાસ્ટ યર રાઈટ ઇટ વોઝ સો સુપર ફન એન્ડ ચલો બચ્ચે હું આગળ આવી જોતો બસ પ્યોર સે સાંભળા મને મળા પણ કરી શકતો
एक और चीज भी कॉम्पिटिशन लगता है कि अगर मतलब लगता है कि अगर मैं किसी का बुरा नहीं करता, अगर मतलब अगर आप सही काम कर रहे हो तो आपके साथ ही सही होगा यार। तो हार हुए फेथ है, किसी की स्ट्रेंथ गिव अप ना करना है,
સેમિનાર પૂરો થઈ ગયો છે અને અત્યારે વાગ્યા છે 7 અને મારે નીકળવાનું છે. મારી ઓફિસે એટલે હજુ મને કલાક લાગશે ત્યાં આગળ પહોંચતા, એટલે 8 વાગે મારે ઓફિસે પહોંચી. કેમ અમને જણાવજો, એટલે કોઈ પાર્ટી આપી રહ્યું? મારા જોડે સેમિનાર ની વાત કરું, હું મારા જોડે. અચ્છા, તો સારું છે ને ભાઈ. મારા એવું ના થાય ને, એવું ના થાય કે ભાઈ, એવું ના થાય કે ભાઈ બોર થઈ જાય. એની ભાઈ તમે લોકો તમારી હું જઉં છું મારી ઓફિસ બી કાઢા જવાનું, કલાકનો ટ્રાફિક લાગે. બરાબર છે, આપણે ખાલી સાહેબ ખાલી મોટા મોટા પાડો.
જોડે ટ્રાય કરું સ્નેહિતા જોડે, સાહેબ જોડે ફોટા પડાવવાનો. ચલો ભાઈ આપણે આવી ગયા છે પાર્કિંગમાં, ફટાફટ આપણે ગાડી લઈને નીકળીએ, કારણ કે આપણે સેમિનાર અટેન્ડ એટલા માટે કર્યો હતો કે આપણા બિઝનેસમાં સેલ્સ વધારીએ. અને સેલ્સ ક્યારે વધે? જ્યારે કસ્ટમરને માલ આપીએ ત્યારે, એ સિવાય સેલ્સ ના વધે. એનીવેઝ બહુ ખૂબ જ સારો એવો પ્રોગ્રામ હતો સ્નેહ દેસાઈનો, ખરેખર બહુ જ મજા આવી ગઈ. અને કદાચ તમને એવું કે મારી મોટી વાત નથી કરતો, પરંતુ સત્ય એવી છે કે જે આજે 100% જે શીખવાડ્યું ને, 80% તો હું ઓલરેડી ફ્રેમવર્ક કરીને બેઠો હતો મારું પહેલેથી. મેં કીધું પ્લાનિંગ કરી લીધું, પ્લાનિંગ કરી એ બધું એમને કીધું. 10% જે ખરું જે આજે મને ઘણું શીખવા મળ્યું, નેક્સ્ટ લેવલ હતું, જે ધીરે ધીરે હું મારા બિઝનેસમાં ઇમ્પ્રુવમેન્ટ લાવીશ બરાબર, અને બીજા લોકોને પણ શીખવાડીશ. એવું નથી કે બિઝનેસને તમે કરો, કોઈને શીખવાડો, બધાને શીખવાડવાનું, જેટલું આવડે બધાને શેરિંગ કરો. અને જે 10% જે હતું ને, જે મારા કામનું નહોતું, જે હાલ આજના લેવલ જે હાલ જે હાલ મારા પોઝિશન જે કામ કરી છું એ લેવલ મારું કામ નથી, એટલે 10% આપણે સાઈડમાં મૂકી દઈએ. જે 10% જે મારું બાકી રહ્યું છે ને, જે આજે હું શીખ્યો છું ને, એ ધીરે ધીરે ઇમ્પ્લિમેન્ટ લાવવાનું છે, તો ઓટોમેટિક બિઝનેસ આવશે. કારણ કે ઓટોમેટ કહીએ ને કે આપણી ગેરહાજરીમાં આપણો ધંધો કેવી રીતે રન થાય, એ બધું ઘણું શીખવાડ્યું. કેવી રીતે એમ્પ્લોયને રાખવા બરાબર, તમારી સેલ્સ ટીમ કેવી હોવી જોઈએ, તમારું માર્કેટિંગ કેવી રીતનું હોવું જોઈએ બરાબર, આ બધી વસ્તુ આજે સ્ટેપ બાય સ્ટેપ શીખ્યો છું. અને આઈ થિંક કદાચ તમને આ વિડીયો કદાચ બોરિંગ કદાચ લાગતો હશે, મને કોઈ ફરક નથી પડતો, પણ જેના કામનો છે એ જોશે, થોડું ઘણું બી ઇન્ફોર્મેશન મળી હશે, તો મને એવું લાગશે કે ભાઈ આજે મેં વિડીયો બનાવ સારો બનાવ્યો છે બરાબર. એનીવેઝ હવે ફોટું હું પહોંચી જાઉં સીધો ઘીકાંટા, અહીંથી 18 કિલોમીટર દૂર છે અને 1 કલાક મને લાગશે, 18 કિલોમીટર કાપતા 1 કલાક લાગશે, કારણ કે બહુ જ ટ્રાફિક. ચલો ભાઈ 9:30 વાગ્યા છે અને વેપારીને જે કંઈ ઓર્ડર હતો એ બધો એને માલ પરચેસ કરી લીધો છે, ગાડીમાં મૂકી દીધો જુઓ, એટલે હવે સીધા પહોંચીએ મહેસાણા, પહેલાં નાસ્તો કરી લઈએ, ત્યારબાદ આપણે નીકળીશું. 11 વાગ્યા આસપાસ હું મહેસાણા પહોંચીશ. શાંતિથી જમી લઈએ અને થેન્ક યુ સો મચ, આપણે 10K ફેમિલી એઝ અ કમ્પ્લીટ થઈ ગયા છે, આપ સૌનો ખૂબ 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 આભાર દિલથી વ્યક્ત કરું છું. બસ હવે શાંતિથી જમી એડિટિંગ કરી સુઈ જાઉં છું અને ફરીથી અગેન થેન્ક યુ સો મચ. કાલે બે ચર્ચા આપણે કાલે કર્યું, સાંજે કોનો બર્થડે નથી, કોઈ કોમેન્ટ ના કરી હોય તો બેન બધાને હેપી બર્થડે વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જ્યાં જી હિન્દ ભારતમાં થઈ જાય, ફટાફટ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ભૂલતા નહીં. રાધે રાધે.